હેલો મિત્રો, ફરીથી એક મજાની મસ્ત મજાની એક વિડીયો લઈને હું આવી ગયો છું લક્ષ્મી વિડીયો ગાડા તરફથી મારી ચેનલથી. વિડીયો તમે આજે હું તમને બતાવીશ કે હરસદી માતાનું જે મંદિર આવેલું છે ભલાળા ગામ તરફ, જે ભલાળા એક ગામ છે, જે મસ્ત મજાનું હરસદી માતાનું મંદિર છે અને હરસદી માતાની શું પરચા છે, શું છે તેનું ખાસિયત, ને ત્યાં હરસદી માતાની ઘણા બધા ભક્તોજનો અહીંયા આગળ આવે છે અને મનોકામના પૂર્ણ થાય છે. તો હું તમને કહીશ કે ભલાળા આપણે જોઈશું આજે કે ભલાળાની અંદર કેવી હરસદી માતાનું મંદિરથી શું શું ત્યાંની મનોકામના પૂર્ણ થાય છે. તો હું તમને બતાવીશ મારી લક્ષ્મી વિડીયો ગાડા તરફથી. તો આપણે જોઈશું આજે ભલાળાની એક નવી સફર. તો મિત્રો, હું તમને કહેતો ભલાળા જવા માટે જે સૌજિત્રા અને લિંબાસી વચ્ચેનો જે રસ્તો છે, જે રસ્તોની વચ્ચે એક ગામ મગરોળ કરીને એક ગામ છે, મગરોળની ગામની અંદર જે બસ સ્ટેન્ડ જે છે એ બસ સ્ટેન્ડની સામે તમને કહેતો જે રસ્તો થાય છે, અને આપણે અહીંના કોઈના એવા કોઈ વ્યક્તિને પૂછીશું કે અહીંયાથી ભલાળા મંદિર કેટલા કિલોમીટર છે, કેમ કે હું બી અહીંયા પહેલી વાર આવ્યો છું. તો આપણે એક કોઈ બી અહીંયા માણસને પૂછીશું અને શું છે તો આપણે પૂછી લઈશું કે તમને મિત્રો, તમે જોઈ શકો છો હું જે રસ્તો જઈ શકું છું એ રસ્તા વચ્ચે જો આપણે અગર એક દુકાનવાળા છે અંકલને આપણે પૂછીશું કે અહીંયાથી ભલાળા કેવી રીતે અને કેટલા કિલોમીટર છે, તો આપણે દુકાનવાળા ભાઈને પૂછીશું કે કાકા આપણે અહીંયાથી ભલાળા કેટલા કિલોમીટર છે જે હરસદી માતાનું મંદિર છે. આપણે હરસદી માતાનું મંદિર 3 કિલોમીટર 3 કિલોમીટર આવી. ઓકે, આમ તો નહીં, આ પ્રોપર મગરોળથી 3 કિલોમીટર છે બરાબર ને, એની પહેલાં કોઈ ગામ બામ એવું કોઈ આવતું નથી. ઓકે, વાંધો નહીં, થેન્ક યુ. તો મિત્રો, હવે આપણે અહીંથી જઈશું અને તમને બતાવીશ કે કેવી રીતે હરસદી માતાના મંદિરથી અહીંથી આપણે જવાય છે અને શું છે હરસદી માતાની એવી ખાસિયત જે ઘણા બધા અહીંયા આગળ ભક્તજનો આવે છે અને બહુ જૂનું ખાસિયત મંદિર છે. તો આપણે જોઈશું આજે હરસદી માતાની એક મંદિરની નવી ઝલક. મિત્રો, આપણે ભલાળાના બેન્ડ એક ગેટ આગળ એક નાનકડું મંદિર આવી ગયું છે ને, હવે ભલાળા નજીક આપણે પહોંચી ગયા છે મિત્રો, અને અહીંયા આગળ ઘણા બધા અહીંયા આગળ બેઠેલા છે. આપણે એમને બી પૂછીશું કે ભલાળાથી અહીંથી કેટલું નજીક. મિત્રો, અહીંયા આગળ એક ભાઈ બેઠા છે, આપણે ભાઈને પૂછીશું કે અહીંયાથી ભલાળા કેટલા કિલોમીટર છે. તો આપણે ભાઈ, અહીંયાથી ભલાળા હરસિદ્ધ માતાનું મંદિર કેટલા કિલોમીટર છે? અહીંથી ભલાળા તમારે હરસિદ્ધ માતાનું મંદિર 1.5 કિલોમીટર જેવું છે. 1.5 કિલોમીટર. તો મિત્રો, હવે આપણે જાણી લીધું છે 1.5 કિલોમીટર છે. તો આપણે ફરી નીકળીશું એક સફર ઉપર, જોઈશું ભલાળા હરસદી માતાનું મંદિર કેવી એક માતાજીનું પર્વ પરચા અને શું છે તેનું માહોલ. તો ચલો મિત્રો, આપણે જોઈશું. મિત્રો, તમે જોઈ રહ્યા છો ભલાળા ગામ આવી ગયું છે. આપણે અહીંયા બોર્ડ બી છે અને ભલાળા ગામમાં જે હવે તમને બતાવ્યું કે ભલાળા બજે બસ સ્ટેન્ડ છે, એથી આપણે હરસદી માતા જવાનો રસ્તો તમને એક બીજો રસ્તો આવી ગયો છે, જે હરસદી માતાનો મંદિરે જવાનો રસ્તો છે. હરસદી માતાનો રસ્તો એ છે કે ગામમાં જે ભલાળા બસ સ્ટેન્ડથી જે ગામમાં જવાનો રસ્તો છે, બે રસ્તા છે, કન્ફ્યુઝ ના થાવ તમે લોકો, કેમ કે જે સીધો રસ્તો છે સાયલા જશે ને જે બીજો રસ્તો છે ભલાળા ગામમાં જશે. તો તમે મગરોળથી આવો તો જે તમારી સાઈડ આવે છે ડાબી સાઈડ એ ગામમાં જાય છે, અને જો સાયલા બાજુથી આવો તો તમારી જમણી સાઈડ આવશે એ જ ગામમાં આવી જાય છે. તમે ગામમાં જશો એટલે હરસદી માતાનું મંદિર અહીંયાથી બહુ જ નજીક છે. તો આપણે હવે જાણીશું હરસદી માતાનું મંદિર અહીંયાથી કેટલા મીટર છે. મિત્રો, તમે જોઈ શકો છો હવે આપણે મંદિર આગળ આવી ગયા છે અને મંદિરની અંદર પ્રાચીન આપણે એના મૂર્તિના જે ભક્તજનોને તમે ભીડ જોઈ શકો છો, કેટલા શ્રદ્ધાળુ આવી ગયા છે અને મંદિરની આગળ જે બહારની સિસ્ટમ અંદર આગળ ભીડ બી જોઈ શકો છો કેટલા છે. અને હવે આપણે મંદિરની અંદર તરફ દર્શન કરીશું અને મંદિરની અંદર જોઈશું અને અંદર બી ઘણી બધી ભીડ છે. તો આપણે અહીંયા મંદિરના દર્શન કરીશું અને શું છે એનું તમને હું પૂરી જાણકારી આપીશ. અને એના જે મેં એને તપાસ કરી તો એના મહારાજ જોડે એના જેવા એના ભુવાજી છે એમની જોડે આપણે થોડીક વાત કરીશું. આપણે મંદિરે જઈશું. હવે મને હાર આપી દેજો ને. હા,
મિત્રો આપણે જઈશું અંદર મંદિરના દર્શન કરવા, તો ચાલો. મિત્રો આપણે મંદિરના પૂજારી છે, તો આપણે મંદિરના પૂજારી જોડે થોડુંક આપણે જાણવાનું કોશિશ કરીશું કે આ માતાજીનું શું અહીંનું બિરાજમાન છે અને કેવી છે, આપણે તો જાણીશું મંદિરના પૂજારી જોડે. આપણે મંદિર કેટલો જૂનું બન્યું છે અને કેવી રીતે અહીં ભક્તો આવે છે એમાં થોડું જણાવો. અહીંયા છે કે બહુ વર્ષો મારો મને ખબર નથી, પણ એમાં શું છે કે માતાજીનો મહિમા બહુ છે, મારા કોમ થાય છે અને શ્રદ્ધાળુઓ આવશે દર્શન માટે. અને અગર કોઈ ભુવાજી એવું નહીં, મંદિર પૂજારી હસ્તક જ છે બરોબર, એટલે અહીંયા કોઈ દાણા બાણા કશું જોતા નથી. માતાજીમાં વિશ્વાસ ઉપર જ અગર મનોકામના જે કોઈ ભક્ત રાખે છે પૂર્ણ થાય છે, થઈ જાય છે. મિત્રો આપણે જાણી લીધું અહીંના પૂજારી જોડે, તો મંદિર કરતા તમે ભક્તો જોઈ શકો છો કેટલી ભીડમાં આવેલા છે ભક્તો. અને હવે આપણે જાણીશું અહીં એક અંકલ જે બાર ઘણા વર્ષ જૂના, અહીંના જે મને જાણવામાં આવ્યું કે અહીંથી ગઈડાનું મંદિર છે ઘણું બધું વર્ષો જૂનું, તો આપણે એમની જોડેથી જાણીશું. તો હવે તેમની જોડેથી જાણીશું. ભક્તો આટલા બધા આવ્યા છે અને મંદિરની આપણે બ્રાહ્મણ જોડે બી વાત કરી ને એની જે બનાવેલું મંદિર છે ને ઘણી બધી પ્રથા છે ને એ બધું તમે જોઈ શકો છો, જે ધજા ઉપર જવા માટે એનો બી રસ્તો છે. અને અગર મિત્રો ખાસ છે કે અહીં જે માતા ઉપર રાખીને મનોકામના જે પૂર્ણ કરે છે અહીં આગળ લાવીને આ બધું મૂકે છે અને આપણે જોઈશું. અને મિત્રો જોઈ શકો છો, અને મને જ્યાં કે અગર એક સિક્કો ચોટી જાય છે એવી અગર મનોકામના પણ થાય છે, તમે જોઈ શકો છો નાના નાના છોકરાથી લઈને ઘણા બધા સિક્કો ચોટીને ટ્રાય કરે છે. અને અહીં આગળ ઘણું બધી વસ્તી રીતે થાય છે ને એક બધી બાજુથી એ લોકો ચોટાડે છે અને ચોટી જાય છે એવું છે. અને અગર જોઈ શકો છો કેવી ખુલ્લી જગ્યા છે, બેસીને ફેમિલી જોડે અગર એક વેકેશનની અંદર ફેમિલીની જોડે વેકેશનની અંદર આવીને આપણે ચેક કરી શકાય છે કે કેવી રીતે આવીને એક મસ્ત ટૂર જેવી જગ્યા છે. તો હું જરૂર કહીશ કે એકવાર તમે પલાડા ગામની અંદર તમે મુલાકાત લો. જો આપણે જાણીશું એની અંદર બહારથી લઈને ભક્તો જોડેથી આપણે વાત કરીશું કે અહીં આગળ શું કેવી સિસ્ટમ છે અને અગર શું માતાજીના પરચા છે આપણે જાણીશું એ કેવા બહાર અંકલ છે એમની જોડેથી આપણે. ચલો આપણે કાકા તમે ક્યાંથી આવ્યા છો? બધી મનોકામના માતા પૂર કરે છે. મિત્રો તમે જોઈ શકો છો કે કોઠાવી થી આ છે, મને બી એક વાર કોઠાવી ગામ ક્યાં આવ્યું અને ઘરે તેમની કુળદેવી છે એવું બી મને જાણવા મળ્યું છે. તો એમને બી ભક્તર જો હું નહીં પણ એ ખુદ કે છે કે શું છે. અને તમે ભીડ જોઈને બી કહી શકો છો માતા અહીંયા આગળ મનોકામના કરે, તો હું જરૂર કહીશ. ને હું એવી આશા રાખું છું કે મારી ચેનલ થી તમારી બધી જે મનોકામના માતા પૂર કરે. હવે આપણે બહાર થોડું જાણીશું કે શું છે. મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકો છો કાકા પણ અહીંયા બેઠા છે ઘણા સમયથી, અમને જાણ કમે આપણે એમને બી જોઈ શકો છો તમે આગળ કે કેવી રીતે. તમે કેટલા સમય
હું બકા લગભગ મારા બાપ દાદા નો અહીંયા માતા બે છે ને તોન નો જ ગઉં છું. તો અહીંયા જે શ્રદ્ધાળુ આવે છે એમની મનોકામના પૂર્ણ થાય છે ખરી? પૂર્ણ કમ્પ્લેટ મારી દીવી ના પ્રતાપ થી અને મારા સિદ્ધા પ્રથમ માં મોહણી ના પ્રતાપ એની લીલા વાડી છે. તમે જોઈ શકો છો કે અહીંયા ગાનારાય પણ એમને કીધું કે હું બહુ જ પૂરો જૂના જમાનો છે, ત્યાંથી અમને જન્મ થયો ત્યાંથી અહીંયા છે. તો આપણે એવી ઝલક કરી શકું છું કે અહીંયા આગળ માતા કેટલું કામ અને કેટલી શ્રદ્ધાળુ છે. તો આપણે હવે ઝડપ આગળ વાત કરીશું જે અહીંયા જે મેં અને બે કાકા છે કાકા જોડે. આપણે અહીંયા આગળ જાણીશું કે જે કાકા બેઠા છે અને જે અહીં મેં પહેલી તપાસ કરી કાકા જોડે આપણે જાણકારી લઈશું કે મંદિર અહીંયા આગળ શું છે, મંદિરનું પ્રથમ છે. આપણા મિત્રો એક કાકા બેઠા છે, કાકા જોડેથી આપણે જાણકારી લઈશું કે મંદિર કેટલું વર્ષો છે જૂનું છે અને આ કાકાને ટોટલી અમને બધી માહિતી ખબર છે. તો આપણે જોઈશું માહિતી કાકા જોડે. કાકા મંદિર આપણે કેટલા વર્ષ જૂનું છે અને મને થોડુંક જણાવશો? જૂનું મંદિર તો આજે કેટલા હજારો વર્ષની વાત છે, આજનું નથી હજારો વર્ષની વાત છે. જે માતાજી કેમના બિરાજમાન થયા અને શું છે મને મંદિરનું થોડુંક જાણકારી આપશે તો મારા ભક્તજનોને ખબર પડે. આ મારે એક ખબરો કરીને ગયો હતો ખબરો ડોહો, એટલે અમારી કોઈ મિલકત જતી હશે તે વખતે હબરો ડોહો કામરુદેશ વિદ્યા શીખવા જયેલો અને વિદ્યા શીખી અને માતા મેળવેલી. માતા પછી એને પસંદ થઈ માગ આ રીતે તારે શું જોઈએ એ રીતે હબરે વાત કરેલી. એટલે માતાની વિદ્યા માતાએ ખેંચી લીધી હબરાની, પછી હબરાની વિદ્યા એને ખેંચી લીધી. હામાં અમે બે હામાં કસમાં પડ્યા એટલે તે વખતે માતાજી પસંદ થઈને આવેલો એને કે બોલ માગ માગો તો કોઈ કંઈ મારે જરૂર નહીં, મારે તારી જરૂર છે, તું મારી હાથે હેડ. આ રીતે હાથે આવેલી માતા. પછી એને કે તારે પાછું વાળીને જોવાનું નહીં, એટલે અમારી જે ભૂમિ આવી એ ભૂમિ આવીને પાછી વાળીને જોયું એટલે માતાજી અહીંયા ઉતરી ગયો. તે વખતે ડોશીમાં થઈને આવેલો, ડોશીમાં થઈને આવેલો એટલે તે વખતે લાકડીના ટીકે ટીકે ડોશીમાં એ 18 વીઘાનો નંબર છે, એ 18 વીઘાના નંબરમાં ફરતો હતો. એમાં ગામ લોકોએ મશ્કેરી કરી કે હબરો ડોશી લાવ્યો, કે હબરો ડોશી લાવ્યો એવું કીધું. એટલે પછી માતાજી પાળીઓ બની, પછી માતાજી પાળીઓ બનેલી. પછી એમાં એવું થયું કે માતા કહે એમ કે હબરા કંઈ ખાવું કે મોહણામાં શું તું ખવડાવીશ. તે ખત્રી લોકોની ટ્રાન્સપોર્ટ થતી માટેલી જતી હતી, તે માટેલી ઉતારી અહીંયા બલાડાની ઉતારી અને મેં પકવાને તુકાળીને રખ્યા ભરીને પાછી મોકલી. પછી એ ખત્રી લોકોને ખબર પડી કે અમારી માટેલી ઉતરી ગઈ એટલે તપાસ કરી તો બલાડા ઉતરી. તો અહીંયા પછી એ માતાને લેવા માટે ખત્રી લોકોએ માતાજીને શ્યામ ઉતારી, તે માતાજીને શ્યામ ઉતારી એટલે પછી અહીંથી લઈને નીકળતો અહીંયા આ ખત્રીનું છે ને અહીંયા જતા પાડ્યો એટલે એને મારી નાખ્યો. પછી માતાજીએ એવું કીધું કે ભાઈ તું મારી જોડે પહેલું ફોન પણ માતાજીનું, પછી એનું એનું દારૂ ચવાણું સિગરેટ ને એવું એનું ફોન પછી કરવાનું. પહેલાં પછી ધોળકા અમદાવાદના ખત્રી લોકો હતા, આ લોકો ધોળકા અમદાવાદના હતા. પછી એમને એ રીતે થયું એટલે માતાજી અહીંયા પસંદ થયાથી રખ્યા ભરી આ માટલીને જે રખ્યા ભરીને પછી લોકો લઈ ગયા હતા. બસ બીજું પતિ. તો મિત્રો તમે જોઈ શકો છો કાકા આપણને પૂર્ણ જાણકારી અહીં કરી કે શું કેવી રીતે માતાજી આવ્યા જે હતું ટોટલી. અને જે આપણે અહીંના જેમને કાકા ખત્રી મહારાજની વાત કરી તો હું ખત્રી મહારાજનું એક મંદિર છે સમડાની છે એ સમડાની છે. તો આપણે એ બી જોઈશું કે અહીંયા માતાજીનું મંદિર કેવી રીતે જે સેમને ખત્રી મહારાજની વાત કરી અને અગર બીજા એક મહારાજ અહીંયા બિરાજમાન છે તો આપણે એમને બી જોઈશું જે શું છે અહીંનું પ્રાચન. અને આપણે તમે જોઈ શકો છો કે મહારાજ તરીકે જેમણે વાત કરી છે અહીંને માતાજીને લેવા આવ્યા હતા બાટલીમાં જે રીતે જે અગર અંકલે વાત કરી એ રીતે આપણે જોઈ શકો છો કે એક વખડાની નીચે મંદિર છે. મિત્રો તમે જોઈ શકો છો કે કેટલી બધી દુકાનો છે, કેટલા જે નારિયેળ શ્રીફળ એ ટોટલ અહીંની પ્રસાદી મળી શકે છે મળે છે. અહીંયા પ્રસાદીથી લઈને ભંડારથી ભંડાર ટોટલ અહીંયા છે જેથી શ્રીફળ નારિયેળ ચૂંદડી પેડાથી લઈને બધી રીતે અહીંયા કુલહારવાળા અહીંયા બહાર બેઠા છે. તો આપણે તમે જોઈ શકો છો અને ટોટલી વસ્તુ અહીંયા મિત્રોએ જાણકારી છે કે બલાડા
મનની વ્યસ્ત એક મંદિર આવેલું છે, હરસદી માતાનું મંદિર છે, તમે જોઈ શકો છો. અને અગર મિત્રો આવ્યા પછી મને એક બોર્ડ બી દેખાયું છે દંડવત યાત્રા તરીકે, કે ભક્તો આવે છે દંડવત કરતાં કરતાં આવે છે. તમે જોઈ શકો છો કે દંડવત એટલે તમે બી વિચારી શકો છો, દંડવત કરતાં કરતાં અહીં આગળ દર વર્ષે એક સુંદેણાથી બી સંઘ આવે છે, જે અલ્પેશભાઈ ભગત જે અહીં આગળ બાપુજી તરીકે ઓળખવામાં આવે છે. અને હરસદી માતાનું હું તમને ફરી મારી નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ, જે દંડવત કરતાં જે આવે છે અલ્પેશભાઈ, એ અમારા ખાસ રિલેટેડ છે, મને અહીંને ખબર પડી, તો હું તમને બતાવીશ કે જે અહીંના માતાજીનું શું છે. અને આપણે જે દંડવત કરતા સુંદેણાથી જે અલ્પેશભાઈ છે એમની હું તમને ફરી મારી નેક્સ્ટ વિડીયોની અંદર મુલાકાત કરાવડાવીશ. અને તમે જોઈ શકો છો, અને હું જરૂર જરૂર મારા ચેનલ તરફથી કહીશ કે તમે અગર જરૂર વિઝિટ કરો, તમારી મનોકામના માતા પૂર્ણ કરે એ હું આશા રાખું છું. મિત્રો હવે આપણે અગર જે લખેલું છે જૂનું મંદિર આવ્યું છે, અને જૂનું મંદિર જાનો રસ્તો છે, તો આપણે તમને અહીં વિઝિટ કરીશ કે જૂના મંદિરનો આપણે તરફ, એક જૂનું મંદિર છે એની આપણે એક વિઝિટ લઈ લે. લખેલું છે કે જૂના મંદિર તરફ જવાનો રસ્તો, તો આપણે જઈશું જૂના મંદિરે અને જોઈશું આપણે ત્યાં પર કેવું મંદિરની હાલત છે. મિત્રો પાછળ જવાનો જે મંદિરનો પાછળનો જે રસ્તો છે કાચો રસ્તો છે, એ કાચા રસ્તેથી આપણે જઈશું જૂના મંદિર તરફ અને જોઈશું આપણે ત્યાં મંદિરની પણ સિસ્ટમ, જે માતાજી જ્યાં ફર્સ્ટ વાર બિરાજમાન થયેલા આપણે ત્યાં પણ એક મુલાકાત લઈશું અને આપણે જોઈશું ત્યાં મંદિરની સિસ્ટમ. ને તમે જોઈ શકો છો અહીંથી પાછળથી મંદિર તમે જોઈ શકો છો કેટલું મોટું છે, હું મારા કેમેરામેનને કહીશ કે પાછળ બતાવે. અને તમે જોઈ શકો છો જે મંદિરની પૂરીપૂરી જાણકારી હું તમને મારી ચેનલ તરફથી હું આપી રહ્યો છું, તો આપણે જોઈશું મંદિરની સિસ્ટમ. તો આપણે જઈશું જૂના મંદિરની એક ઝલક લેવા. મિત્રો આપણે આગળ જે એક જૂનું મંદિર છે, જ્યાંથી દીવાની અંદર માતાજીને આપણે ત્યાં મોટા મંદિરે લઈ ગયેલા, તો આપણે એની એક નવી ઝલક જોઈશું કે એના મંદિરની શું સિસ્ટમ છે. મિત્રો અહીં આગળ રસ્તો પણ એક ખેતરમાં માતાજી આગળ બિરાજમાન થયેલા, ત્યાંથી નવા મંદિરે ગયા હતા, તો આપણે એની એક પણ ઝલક લઈશું. હું તમને એની એક ટોટલ ઝલક ને માહોલ મને અહીં આગળ આવીને મને બહુ જ ખુશ થઈને અહીં આવીને જેમ માઇન્ડ ફ્રેશ થાય છે ને કે અલગ જ એવી એક દુનિયાની અંદર આવી ગયા હોય એવું અહીં આગળ વાતાવરણ છે. તો મિત્રો આપણે જોઈશું મંદિર. મિત્રો આપણે અહીંનું મંદિર જોઈશું અને શું છે હવે આપણે મંદિરની અંદર બિરાજમાન જે આપણું અહીંનું મેઇન મંદિર આ છે, તો આપણે મંદિરની એક અંદરથી આપણે થોડીક ઝલક લઈ લઈશું એના માતાજીના, કે આપણે જાણકારીમાં જે જોયું કે અહીંથી માતાજી ત્યાં આગળ મંદિરમાં જે દીવાના પ્રાણ પ્રતિષ્ઠાથી ગયા હતા, તો આપણે એક મંદિરની ઝલક લઈ લઈશું. મિત્રો તમે જોઈ શકો છો આ માતાજીનું મેઇન મંદિર છે, જે આપણે બહારથી શૂટ કર્યું ની અંદર આપણે અહીંને જોયું કે માતાજીનું મંદિર છે, અહીંથી માતાજી ત્યાં મંદિરે બિરાજમાન થયા અને આપણે પેલા દાદા જોડેથી જે જાણકારી લીધી. અને તમે જોઈ શકો છો આ માતાજીનું એક નાનું મંદિર છે ને અહીંથી માતાજી જે ત્યાં ગયા હતા, જે આપણે જાણકારી થયેલી તમે અહીં જોઈ શકો છો મંદિર. મિત્રો તમે જોઈ લીધું કે આપણું મંદિર કેવું છે એનું બધી માતાજીની થોડું મનોકામનાથી લઈને બધું. મિત્રો કહીશ કે હવે મંદિરની આપણે પ્રાચીન જે આપણું મેન મંદિર જોઈ લીધું અને આપણે મંદિર જોયા પછી હું તમારી જોડે મળીશું આપણે નેક્સ્ટ વિડીયો સાથે. અને ચેનલને મારા જરૂર લાઇક અને સબસ્ક્રાઇબ કરજો, જે બેલવાળી ઘંટીવાળી બટન છે એને દબાવજો, જેથી મારી નેક્સ્ટ વિડીયો આવે તો તમને નોટિફિકેશન પડે તમારામાં. જય માતાજી.